પ્રાર્થનાની વાત કરું છું, હાથમાંથી આહુંડું પડે અને લાંબી આંગળી થાય ને, મને સામજી ભગત કહેતા કે કોઈ બડાઈની વાત નથી નથી, પણ ઠાકરને એટલી પ્રાર્થના હતી કે દુનિયા આમથી આમ થઈ જાય પણ મારા ઈસુ બાપુનો ઠાકર આય બેઠો હોય તો એ તિથિમાં ખવડાય હોય તો માનું મારો ઠાકર છે. અમે આજથી હુંદી જો માળા કરી હોય એનો ભરો હશે ઠાકર ઉપર નગા લાખાના, અને બાપુની તિથિ આવે એ પહેલાં ન હોય તો માળા ફેરવી ન ફેરવી થાય હો. એટલે હૃદયથી કહું છું બાપુ, તમારા આશીર્વાદ ભેળા છે, નગા લાખાનો ઠાકર ભેળો છે, રાખ ભરો હો તો રાખશે લાજું. પછી એમાં કોઈ દી થાશે એક નહીં થાય વાત જ ન આવે, એક નહીં દહ દહ દરવાજા તોડે માનજો ઠાકર આવ્યો હતો. એ જો ભરો હો એ શ્રદ્ધા હોય, અને શ્રદ્ધામાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય, એ તો ભરોહો મેલી દેવાનો હોય કે હવે તું આબરૂ રાખજે, પછી જવા નહીં દે જોગણી તમારી લાખે વાતું એ લાજ. બાપુ જેથી ભરોહો ડગમગી જાય તેથી હું એટલું જ કહું છું બધાને, સમજદાર બધા બેઠા છે તેથી ખાલી એટલું યાદ કરજો કે કાહની તાહણીમાં ઝેર ઘોળીને આપી દીધું કે ઉતારી જા ઘૂંટડો, તેથી મીરાબાઈએ શંકા નથી કરી કે દ્વારકા વાળો આવે કે ન આવે. પૂછો કોઈ પ્રેમી હયા ને મારા પ્રભુના વ્યવહાર કેવા છે, સ્વીકારી ઊંડિયું ખાતે અને પધારી દ્વારકા જાતે. અરે પૂછો જૂનાગઢમાં ભગત નરસિંહને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે, એ વ્યવહાર હાચવી લે સાહેબ. હું તમને એટલું કહું છું, જો ભરો હોય મારો નગા લાખાનો ઠાકર આવે આવે અને આવે એમાં બીજી વાત ન હોય, રાખ ભરો હો તો. તેથી મીરાએ ઝેરના ઘૂંટડા પીધા ને, શંકા નથી કરી કે કદાચ ઘૂંટડો પી જાવ અને ઝેર ચડી જાય અને દુનિયા મૂકવી પડે, એને ખબર હતી કે મારો દ્વારકાવાળો ઘૂંટડા પીવાનો છે, વિશ્વાસ મૂકી દીધો હતો. એવો ભરોહો જગદંબા ઉપર ઠાકર ઉપર મૂક્યો હોય ત્યારે એ નગાલા કાનાઈ નેહડે બેઠો મારો દ્વારકાવાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવ્યા છું બેટાણા એમાં પાપિયા મારે કુજાય એમાં પાપિયા મારે કુજાય મારા જળ ભીરણા મીઠા એ મારા જળ ભીરણા મીઠા મારો ઠાકર ગાળી જાય રે મારો ઠાકર ગાળી આહુડા પડે ગયે ઠાકર, અને વાંજિયા મેણાના ભાંગીને ભૂકા ન કરે તો નગા લાખાનો ઠાકર બેઠો ન બેઠો થાય, એટલે કીધું મારા કાળ જા કોરી ગાય રે મારા કાળ જા કોરી વાજિયા ના ઘર પારણા બાંધા એ વાજિયા ના ઘર પારણા બાંધા એનો હરખે આલરડા ગાય રે એના હરખે આલરડા ગાય જા કરિયા વે હાથ મે ટાણા જા કરિયા વે હાથ મે ટાણા
ગાતે દુનિયાના એકય દરવાજા દુનિયાના એકય રસ્તા જીતુભાઈ દેખાતા બંધ થઈ જાય મેખલી રાત જામી હોય ડાબો હાથ જમણા હાથને ન ભાળે જમણો ડાબા ન ભાળે આવી જેથી મેખલી રાત જામી હોય તેથી લાંબી આંગળી કરીને પડકારો કરો ઘોડલા લઈને સામો આવે તો માનજો મારા નગા લાખાનો ઠક્કર આવ્યો તો હજારો ભાઈ ભાઈ મેઘલી રાતે ઘોડલા લઈને ઘૂમતો આવે માર્ગે મૂકી જાય તો માર્ગે મૂકી જાય ઠાકરિયા હાથ બેટાણા ઠાકરિયા હાથ બેટાણા ઉડતા નહીં બાવડા જાલે બોલી આરે ઉતારી જાય તો આરે ઉતારી જા હવે હા પણ જા કડી બાપુ હું રસ્તામાં નામદુ બાપુને વાત કરતો હતો કે મંગળવારે સોમવારે આ ગીત વાગ્યું ભાઈઓ શું વાગ્યું શંકા ને સ્થાન ન હોય ખાલી અહીંયા પૂજ્ય અમારે જીતુભાઈ એક બહુ જૂની વાત છે પણ સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં ભૈલુભાઈ બેઠા છે પાળિયા મારે ત્યારે સુંદરિયાણામાં જ્યારે વિહામણ બાપુની મંડળી પૂગી આજ પણ સુંદરિયાણા મોટું જબર ગામ છે પુરાવા સાથેની વાત કરું સુંદરિયાણામાં મંડળી પૂગી વિહામણ બાપુની અને એમાં બરોબર ગામના એ વખતે મુખી કે ગામના પટેલનો દીકરો જુવાન દીકરો ગુજરી ગયેલો અને એની નનામી તૈયાર થયેલી અને બરાબર ગામના પાદરમાં મંડળી પૂગી પાળિયાદના ઠાકરની ત્યારે કોઈ કાનમાં આવીને એવું કીધું કે બાપુ કે હા કે તમારે મંડળી જવું છે ગામમાં લઈ પણ આ ગામમાં તો એક જુવાન દીકરો ગુજરી ગયો છે ને એની શમશાન યાત્રા નીકળવાની તૈયારી થાય છે કે શું વાત કરો છો કે હા બરાબર સુંદરિયાના ગામ બોટાદનું તમે હજી જાઓ મોટું જબર ગામ છે એ ગામના પાદરમાં મંડળી ઉભેલી હવે પાછું જવાય કે ન જવાય ગઢડા તાલુકાનું રામપરા ગામ 12 વર્ષની ઉંમરનો જે દીકરો બેરો હતો મૂંગો હતો જેને કંઈ બોલવાની ખબર ન પડે અને પાળિયાદના ઠાકર આગળ આવી બાવડું ઝાલી અને એટલું કીધું એ કે અમારો ધમલો બોલતો નથી અને તેથી વિહામણ બાપુએ માથે હાથ મૂકીને કીધું તું ધમો બોલશે બાપ ઉપાધિ કરોમાં અને એ બોલવા માંડ્યો ઠાકરની કૃપાથી બોલવા માંડ્યો એનું નામ ધરમસિંહ ભગત પાડ્યું ઇતિહાસ તો એમ કહે છે કે હરજી ભાઠીનો અવતાર હતો કારણ કે ખુદ રામદેવ અવતાર લઈને અવતર્યા હતા અને એ ધરમસિંહ ભગત આરે હતા અને આ ઘટના સુંદરિયાણાના પાદરમાં બની કે નનામી હામી મળે અને ગામમાં જવાય ખરું અને આમથી નનામી આવી ભાઈઓ વિજ્ઞાનનો ઉકેલી એક આ ઘટનાને સાયન્સની ત્રેવડ નથી ઉકેલી શકે અને આ પાદરમાં એ નનામી ઉતારી હામે પાળિયાદનો ઠાકર ઉભેલો જાઉં ક્યાં અને ધરમસિંહ ભગતને એટલું કીધું કે ધરમસિંહ ભગત આપણા ભજન ઉપર આપણને ભરોહો છે આજ પાળિયાદનો ઠાકર વિહળો નાથ જો આવતો હોય ગામના પાદરમાં અને જુવાન દીકરાની નનામી હામી મળે ને તો તો મારા ભજનમાં ધૂળ પડી હોય એને કાનમાં કહી દો પાળિયાદનો ઠાકર આવ્યો છે ઊભો થઈ જાય અને તેથી સુંદરિયાણાના પાદરમાં કાનમાં એટલું કીધું તું ધરમસિંહ ભગતે કે દુનિયા એમ કહેશે કે તું દુનિયામાં નથી તારો મૃતદેહ છે
પણ પાળિયાદનો વિહામણ બાપુ આવ્યો છે થઈ જા ઊભો સાહેબી નનામીમાંથી ઠાસડીમાંથી બંધ તોડીને ઊભો થઈ ગયો અને પગમાં પડી ગયો આ ઠાકરની ત્રિવડ છે જો ભરો હોય તો આ આવે આવે અને આવે ઈ નગાલાકાનો ઠાકર છે કે ક્યાંક માન તમે ઊન તમે જિંદગીમાં ભૂલામ પડ્યા હોય મારું તમારું કોઈ હગુનો બાજુમાં ઊભો રહ્યો હોય તેદી બાવડું ઝાલી અને નગા લાખાનો ઠાકર એમ કે ભરો હોય ને આંફોડા પડ્યા હોય ને જો તારું બાવડું મૂકું ને તો તો બાવળીયાળીના પાદરમાં ખોટ બેઠી હોય એટલે કીધું કેદાન એ ફૂટતા નહીં બાવડા ઝાલે વળી આરે ઉતારી જાય રે તો આરે ઉતારી જા રાટવાનો તો રાટ છે લાજું લાજું એના કેદાન ભૂલા જાય રે એના કેદાન ભૂલા જાય સકરિયા ભાગ બેટાણા સકરિયા ભાગ બેટાણા Hey!